માંગરોળના ઘેડબંધકના ગામોમાં લોકોની હાલાકી જાણવા મીડિયાની ટીમ પહોંચી. માંગરોળ તાલુકાના સામરડા ગામે જ્યાં ખેડૂતો તેમજ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવવી પડી છે, જ્યારે હજુ પણ ઘેડબંધકના ગામોમાં 18મી સદીમાં લોકો જીવી રહ્યા છે અને ભારે પૂરને કારણે ઘેડબંધકના અનેક રસ્તાઓનું દોબાણ થયું છે અને લોકો જાય તો કહાં જાય જેવી પરિસ્થિતિ. હાલ તો ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનું ધોવાણ થયું છે અને સરકાર માત્ર ખેડૂતોને મનાવે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. જ્યારે હાલમાં ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે વાવેતર કરેલ બિયારણ ફેલ થાય છે, જ્યારે ખેડૂતોએ જણાવ્યું કે રાજકીય આગેવાનો અને અધિકારીઓ માત્ર કાગળ ઉપર ચાલે છે, પછી ખેડૂતોના સંકટ સમયે કોઈ નિરાકરણ થતું નથી. ઉપરવાસના વરસાદ, ભારે વરસાદને કારણે અમારે ઓજત નદીના પાણી ઘેડ વિસ્તારમાં અને ઘેડ વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે અહીં નદી નાળાના પાળા તૂટી જાય. કેમ કે અહીંયા આ વસ્તુ કાસા છે, જો ઉપરથી જ પેસિંગ કોંક્રિટથી પાળા બાંધે તો અમારે ઘેડ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગરી જાય એ ન ગરે અને વ્યવસ્થિત રીતે રોડનું ધોવાણ ન થાય ને કાયદેસર જો આ પાડા છે આ બધા તૂટેલા છે એને કાયદેસર રીતના ઊંડા પોળા અને પેસિંગ કોંક્રિટથી કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય તો આ ઘેડ વિસ્તાર રહે, બાકી એક દિને સમય આ ઘેડ વિસ્તાર નાબૂદ થઈ જશે. કેમ કે ઘેડ વિસ્તારમાં રહેવાવાળું કોઈ નહીં હોય, આખા દરિયામાં જ વહી જશે. જુનાગઢ જિલ્લાના માંગોળ તાલુકાના હામળ ગામથી બોલું. અતિભારે જુનાગઢ અને મંદિરના રજેશ્વરમાં અતિભારે વરસાદને કારણે અને ઘેર પંથકમાં અતિભારે વરસાદને કારણે પૂર આવી જતા અત્યારે અમારે નદીઓ અને કેનાલોના નાળા તૂટી રહ્યા છે અને ખેતરોમાં પણ ખૂબ દબાણ થયા છે. તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારું ઘેર પંથક વિનાશ તરફ આગળ વિનાશમાં ધકેલાઈ રહ્યું છે અને રોડ રસ્તા બધી તૂટી ગયું છે અને મેડિકલ બકાલા અને નિશાળા છોકરા બાળકોને ભણવામાં પણ તકલીફ થાય છે. તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા મિનિસ્ટર થઈને બેઠા હોય તો ઘેરનું એક ધ્યાન દોરે એવી અમારી